એક મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ, જેમાં કેબિનેટ મંત્રી સૌરભ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ હાજરી આપી. મુખ્યમંત્રી ઓફિસમાં મળેલી બેઠકમાં રાજ્યની વર્તમાન રાજકીય પરિસ્થિતિ અને કોંગ્રેસના ભારત બંધમાં કાયદો અને વ્યવસ્થા વચ્ચે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તો જે રીતે હાલમાં ગુજરાતની સ્થિતિ છે તે વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા પાસેથી. કિંજલ, જે રીતે આજે ગુજરાત બંધની સાથે સાથે ભારત બંધનું પણ એલાન આપવામાં આવ્યું હતું, તો આજે બેઠક છે તેમાં કઈ કઈ બાબતે ચર્ચા કરવામાં આવી હતી? ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે જે બેઠક હતી તેની અંદર રાજ્યની જે સાંસદ પરિસ્થિતિ અને તેમજ જે પ્રકારે બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યું છે સમગ્ર રાજ્યમાં તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. તેની સાથે જેમ અલગ અલગ જે મુદ્દાઓ હોય, જે રાજકીય સમસ્યાઓથી માંડી અને અનેક મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. વ્યસ્ત શેડ્યુલની વચ્ચે મુખ્યપ્રધાન સીએમ રૂપાણી દ્વારા જે બેઠક બોલાવવામાં આવી હતી, જેની અંદર ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા, તેમજ ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા. ખાસ કરીને હાર્દિક પટેલ દ્વારા પણ જે રીતે બીજી વખતે ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે તે વખતે તો આ ઉપવાસની પણ સમીક્ષા આ બેઠકમાં કરવામાં આવી છે. જી જી, આભાર કિંજલ માહિતી આપવા બદલ. તો જે બેઠક યોજાઈ અને તેમાં હાલની જે રાજકીય પરિસ્થિતિ છે અને ભારત બંધની પણ તેમાં ચર્ચા કરાઈ હતી.